નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જર્જરિત આવાસોને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રવિવારે રજાના દિવસોમાં પણ પાલિકાની કામગીરી ચાલુ રહી હતી. વડોદરામાં જર્જરિત ટાવર અને જર્જરિત આવાસો આવેલ છે. જર્જરિત આવાસો મુદ્દે પાલિકાની વડી કચેરી ખાતે બેઠક બોલાવાઈ હતી. જોકે મોડે રાત સુધી ડેટા આવ્યા ન હતા, જેથી બીજા દિવસે પણ અધિકારીઓ સાથે બેઠક મળી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી, જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં જર્જરિત આવાસો મામલે શું કાર્યવાહી કરવી તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને લોકોને નોટિસો આપ્યા છતાં પણ એ દિશામાં કોઈ પગલાં જે તે રહીશો દ્વારા લેવામાં આવતા નથી, જેથી કરીને આગળ શું એક્શન લઈ શકાય, કઈ રીતે કામ કરવું અને લોકોને કેવી રીતે આ દિશામાં વાળી શકાય તે મામલે ચર્ચા કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં જર્જરિત આવાસ મુદ્દે ગઈકાલે બેઠક બોલાવી હતી. તમામ અધિકારીઓને અમુક ડેટા કલેક્ટ કરવાની સૂચના આપવામાં આવી હતી. રાત્રે મોડે સુધી ડેટા આવવાની શક્યતા હતી, પરંતુ કામ વધારે હોવાથી અધિકારીઓ રિક્વેસ્ટ કરી ગઈકાલે બપોરે ડેટા આપીશું. ખાસ કરીને વડોદરા શહેરમાં કેટલા જર્જરિત આવાસો છે અને એમાં શું શું એક્શન લીધી અને આગામી સમયમાં શું શું એક્શન લેવામાં આવે, જેથી કરીને પ્રજામાં અસંતોષ ન થાય અને પ્રજા સુરક્ષિત અને સલામત બને, એ દિશામાં કઈ રીતે કામ કરવું. લોકોને નોટિસ આપેલી છે, લોકો નોટિસનો જવાબ નથી આપતા અથવા પોતે રિપેરિંગ નથી કરતા, તો આ લોકોને કેવી રીતે એ દિશામાં વાળી શકાય એ બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી. ખાસ કરીને વડોદરા શહેરના જે અલગ અલગ સ્કીમ હેઠળ આવાસો છે, ખાસ કરીને ગુજરાત હાઉસિંગ બોર્ડના લગભગ 5,182 જેટલા યુનિટ છે કે જે જર્જરિત છે, એ કેટેગરીના છે. આમાંથી વધારે જર્જરિત થયો 2109 જેટલા આવાસ છે. એમાં કઈ સ્કીમમાં, માનો કે મારુતિ ધામમાં એક્શન લીધી, લોકોએ કન્સ્ટ્રક્શન કર્યું, આપણે એમના ગટર પાણી કાપ્યા હોય તો છોડી દીધા. એવી જ રીતે કાલે તરસાલીમાં દિવાળીપુરામાં એક નોટિસ આપવાથી લોકોએ બાયદરી આપી અને બાંધકામ ચાલુ કરેલ છે. કોર્પોરેશન કે રાજ્ય સરકારના ગુજરાત હાઉસિંગ બોર્ડનો કોઈ આશય ગરીબોને ચોમાસામાં બેઘર કરવાનો નથી, પરંતુ જ્યારે અવારનવાર નોટિસ આપવા છતાં ગુજરાતનું રિઝલ્ટ ન આવતું હોય તો એક સ્ટ્રિક્ટનેસ બતાડવાથી લોકો એ તરફ વળતા હોય છે અને એ સિરિયસલી કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડની ઈચ્છા પણ છે કે લોકો બેઘર ના થાય, પરંતુ એમના મકાનો સુરક્ષિત રહે. પોતાનું મકાન છે, પોતાની માલિકીનું મકાન છે, એનું કન્સ્ટ્રક્શન કરે, એમાં કોર્પોરેશન કે હાઉસિંગ બોર્ડને કોઈ ફાયદો થવાનો નથી. એમના નાગરિકોને પોતાની સલામતી સુરક્ષા માટે જ આ નિર્ણય લેવાય છે. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણના પણ લગભગ 456 જેટલા યુનિટ છે અને એમાં પણ લગભગ 184 જેટલા યુનિટમાં વસવાટ આજની તારીખે ચાલુ છે. બાકીના 456માંથી 184માં વસવાટ ચાલુ છે, બાકીના ખાલી છે. એવી જ રીતે વીએમસીના ઈડબ્લ્યુએસ અને વાંબેના મકાનો છે, એ પણ લગભગ 252 જેટલા યુનિટ છે અને ખૂબ જર્જરિત હાલતમાં છે. આ ફક્ત એ કેટેગરીના મકાનોની વાત કરી રહ્યા છીએ આપણે. ઉડાના લગભગ 720 જેટલા યુનિટ છે, આમાંથી 240 જેટલા યુનિટ છે જે ઉતારવા પાત્ર છે. આ 240 યુનિટમાંથી ફક્ત 48માં જ લોકો વસવાટ કરી રહ્યા છે, એટલે જ્યારે કોઈ એક્શન લેવામાં આવે તો 48 લોકો અફેક્ટ થાય એવું છે. તો 48 લોકો ના જે સ્કેટર ટાવરમાં જ્યારે વસવાટ હોય, કે ટાવર એક ટાવર હોય એમાં બે જણા રહેતા હોય, બીજું ટાવર એમાં બે જણા રહેતા હોય, ત્રીજું ટાવર એમાં, તો એમાં ઘણી મુશ્કેલી આવતી હોય છે. તો આનું શું કરવું એ બાબતની ચર્ચા વિચારણા થઈ. બીએસયુપીના આવાસો છે, ખાસ કરીને જીવણનગર ખાતે 10 ટાવરના ટોપ ફ્લોરમાં લગભગ 80 જેટલા લોકો રહે છે અને એક ટાવર સંપૂર્ણપણે જર્જરિત છે. ચાંબોવા ખાતેના 6 ટાવર છે, એ પણ જર્જરિત છે. એટલે આગામી દિવસોમાં આ બધા જે જર્જરિત આવાસો છે એ ખૂબ જર્જરિત છે, એની પર કંઈક ને કંઈક તો એક્શન લેવી પડશે. તો એક્શન પ્લાન લેવા માટે આજે મિટિંગ કરી હતી. ખાસ કરીને આજે તમામ પ્રકારના ડેટા કલેક્ટ કરવામાં આવ્યા છે, પ્રજાના પ્રતિનિધિઓને સાથે રાખી અને અધિકારીઓ સાથે રાખી, ખાસ કરીને ગરીબ પ્રજા હેરાન ના થાય અને સુરક્ષા અને સલામતી વધે અને કોઈ જાનહાનિ ન થાય એ પ્રમાણે જે હાઈકોર્ટ અને રાજ્ય સરકારના આદેશો છે અને એમની જે નીતિ છે એ લોકો અનુસરે, જેથી કરીને વડોદરાની જનતા વધુ સલામત અને સુરક્ષિત રહે. એ સિવાય બીજા પણ જે કોર્ટમાં કેસો ચાલે છે એની પણ ડિટેલ લેવા માટે આજે રજાનો દિવસ છે, તો જે માઇનર ડિટેલ જોવાની હોય
કે યુસુફ પઠાણ પણ કોર્ટમાં ગયેલા છે, એના શું સ્ટેટમેન્ટ છે અને કઈ પ્રકારના પ્રોસિડિંગ ચાલી રહ્યા છે. એવી જ રીતે બોટકાંડમાં પણ કોર્ટમાં પ્રોસેસ ચાલી રહી છે, કોર્પોરેશન તરફથી શું જવાબ આપવામાં આવ્યા છે અને સામેથી શું આર્ગ્યુમેન્ટ છે, આ બધાની ડિટેલ આજે રવિવારનો દિવસ છે એટલે સિટી એન્જિનિયર સાહેબ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ બેસી અને ચર્ચા વિચારણા કરવામાં આવશે. ચોમાસા દરમિયાન જે અમારી આપાતકાલીન ટીમ હોય એ લોકોને પણ સૂચના પામે કે જે ઝાડ પડી જાય એવા છે, કોઈ જગ્યાએ ઇમરજન્સીમાં ધોવું પડે, એ કોઈ જગ્યાએ મેજર વોટર લોગિંગ થાય તો એનું રેસ્ક્યુ કેવી રીતે કરી શકાય અને એને કેવી રીતે કંટ્રોલમાં કરી શકાય એ માટે તમામ અધિકારીઓની જે ટીમ બની છે એ લોકોને પણ સૂચના આપી છે કે વોટ્સએપના મેસેજો તાત્કાલિક જોઈ અને કાઉન્સિલના મેસેજ હોય કે મીડિયાના મેસેજ હોય એ જગ્યાએ ઇમિડિયેટ એક્શન લેવાની જરૂર હોય ત્યાં એક્શન લેવામાં આવે, જેથી કરીને કોર્પોરેશન તંત્રનો રિસ્પોન્સ સારો છે તો પ્રજાને મેસેજ જાય અને જે કોઈ તકલીફ પડે એમાંથી પ્રજાને રાહત મળે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.